હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાકર્સમાં લક્ષણનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલ્શોરની અંદર રૂઢિ પ્રયોગો શીખવાના છે. તો આપણે પેજ નંબર 111 પર આપણને એક ઉદાહરણ આપ્યું છે. પહેલાં તો સૂચના છું, બધા ધ્યાનથી સાંભળજો. આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો શોધો. એ શબ્દોનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. કે મેં અહીંયા જે વાક્ય અહીંયા લખી દીધા, તમારો અર્થ શું થાય? એક પ્રકારનો રૂઢિપ્રયોગ જ છે. તો અહીંયા લાલ ચોર થઈ જવું, લાલ ચોર થઈ જવું મતલબ શું થાય? બીજું એનું શું વાક્ય બને? આપણે એમ કહીએ કે એક આ કેવો લાલ ચોર થઈ ગયો છે, પણ એનો બીજો અર્થ શું થાય? લાલ ચોર થવાનો મતલબ શું? તો હવે એ આપણે અહીંયા સમજીને લખવાનું છે. ત્યારબાદ એનું એક વાક્ય બનાવવાનું છે. તો મેં અહીંયા પહેલું વાક્ય એવું આપ્યું છે, લાલ છોડ થઈ જવું. તો હવે ત્યાં જવાબમાં એમ સામે લખવાનું છે, ખૂબ જ ગુસ્સે થવું. લાલ છોડ થવું એનો મતલબ શું થાય? ખૂબ જ ગુસ્સે થવું, ગુસ્સામાં લાલચોર થઈ જવું. આપણે એવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, લાલચોર થઈ જવું. તેનો અર્થ શું થાય? તો કે ખૂબ જ ગુસ્સે થવું. હવે એના આધારે આપણે એક વાક્ય બનાવવાનું રહેશે. દીકરાની ચોરી પકડાઈ જતા પિતાજી લાલ ચોર થઈ ગયા. એનું વાક્ય આ આ રીતના આપણે બનાવ્યું, દીકરાની ચોરી પકડાઈ જતા પિતાજી લાલ ચોર થઈ ગયા. લાલ ચોર થઈ જવું એનો મતલબ શું થાય? ખૂબ જ ગુસ્સે થઈ જવું. તો દીકરાની ચોરી પકડાઈ જતા પિતાજી લાલ ચોર થઈ ગયા. હવે ત્યારબાદ નાસભાગ મચવો. નાસભાગ મચવો એટલે શું થશે એ ખબર છે? નાસભાગ મચવો એટલે આપણે વાર્તાઓ સાંભળતા હોય એમાં ખબર છે. એકવાર આપણે વાક્ય સાંભળ્યું કે સિંહને જોઈ અને આખા જંગલમાં નાસભાગ મચી ગયો, એવું આપણે વાક્ય સાંભળ્યું છે. હવે એનો કોઈ અર્થ થશે કે શું હોય છે? નાસભાગ મચવો એટલે થશે ભયથી ભાગી જવું. ભયથી ભાગી જવું. હવે એનું વાક્ય કઈક આ રીતના બનશે, ગામમાં વાઘને જોઈને લોકોમાં નાસભાગ મચી ગયો. નાસભાગ મચો એનો મતલબ શું થાય? ભયથી ભાગી જવું. હવે ત્યારબાદ એનું આપણે વાક્ય લખ્યું છે, ગામમાં વાઘને જોઈને લોકોમાં નાસભાગ મચી ગયો. આ રીતના એનું આપણે વાક્ય બનાવીશું. હવે ત્યારબાદ છે મરક મરક હસવું. મરક મરક હસવાનો અર્થ શું થશે? તો કે મંદ હાસ્ય કરવું. મરક મરક હસવું એટલે મંદ છાનું, આપણે જે હસવું આવતું હોય પણ આપણે બીજાને જતાવીએ એવું હળવું હળવું હાસ્ય જ્યારે આપતા હોય એને કહેવાય મરક મરક હસવું, એટલે મધ હાસ્ય કરવું. હવે ત્યાં આપણે વાક્ય લખીશું, બાળકની કાલી ઘેલી બોલી સાંભળી તેના પપ્પા મરક મરક હસવા લાગ્યા. મરક મરક હસવું એટલે મધ
હાસ્ય કરવું. બાળકની કાલી ગયેલી બોલી સાંભળી તેના પિતા મરક મરક હસવા લાગ્યા. હવે ત્યારબાદ છે જમવા દેવું. વાક્ય છે હવેનો આપણે અર્થ શું થશે એ જોશું. શાંતિથી બેસવા દેવું, જમવા દેવું એટલે શાંતિથી બેસવા દેવું. હવે એની વાક્ય હું ભલે લખું છું. આ મને જરાય જમવા દેતો નથી. નાના બાળકની વાત કરવામાં આવી છે. કૃતિક એક છોકરાનું નામ છે. આ કૃતિક મને જરાય જમવા દેતો નથી. જમવા દેવું એટલે શું થાય? શાંતિથી બેસવા દેવું નહીં. તો એનો મતલબ થશે આ કૃતિક મને જરાય જમવા દેતો નથી. હવે ત્યારબાદ છે જીદ કરવી. જમવા દેવું સર શાંતિથી બેસવા દેવું નહીં. જમવા દેવું એટલે મતલબ શાંતિથી બેસવા દેવું નહીં. આ પ્રતિક મને જરાય જમવા દેતો નથી. હવે ત્યારબાદ છે જીદ કરવી. જીદ કરવી એટલે હર આપણે વાક્ય લખીશું. સની તેના જન્મદિવસ શનિ તેના જન્મદિવસના દિવસે કેકની જીદ કરે છે. જીદ કરવી એટલે શું થાય? હટ કરવી. શનિ તેના જન્મદિવસના દિવસે કેકની જીદ કરે છે. હવે આ રીતના આપણે વાક્ય તમારી બુકની અંદર તમારે લખતા જવાના છે. અહીંયા વ્યવસ્થિતપણે સારા અક્ષરે લખવાનું છે અને ત્યારબાદ તમારી જે રફ નોટ હોય એની અંદર પણ આ બધા રૂઢિ પ્રયોગો વ્યવસ્થિતપણે લખતા જવાના છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.